પહેલી વાત તો એ છે કે આખરે સત્તા આપવી, કોને આપવી, એ નિર્ણય લોકોનો હોય છે. હું કોઈ અહંકારી નથી કે 26માંથી 26, આ અહંકાર છે. આખરે લોકો પ્રેમથી જેને મતો આપે એની સીટો આવતી હોય છે. હું આ તમારા કેમેરાની આંખોના માધ્યમથી ગુજરાતના આપણા સુજ્ઞ મતદાતાઓને પણ વિનંતી કરીશ કે આવો, અમારી આ સેવાની સાધનાનો યજ્ઞ છે. એક સકારાત્મક એજન્ડા સાથે આગળ વધવું છે. મુઠ્ઠીભર માલામાલ થાય, એશિયામાં ને દુનિયામાં નંબરો આવે, અને બીજી તરફ મારો ગુજરાતી પરિવાર આર્થિક સંક્રમણના કારણે આત્મહત્યા કરે, આ મારા ગુજરાતમાં ન હોઈ શકે. જેના પાસે ખૂબ છે અને જેના પાસે ઓછું છે એની વચ્ચેનું અંતર ઘટવું જોઈએ, આ અમારો પ્રયત્ન છે. અને અમારી સરકાર પણ લોકોના આશીર્વાદથી બનશે તો એ સેવાની સાધના કરશે. મુઠ્ઠીભર માલામાલ નહીં, આમ ગુજરાતીઓનું કલ્યાણ જોશે. ત્યારે આપનો સવાલ હતો કે 2024ની ચૂંટણીમાં શું, અમે પ્રયત્ન કરીશું લોકોના દિલો સુધી પહોંચવાનો, લોકોના આશીર્વાદ અને મતો મળશે તો શક્ય એટલી વધારે બેઠકો કોંગ્રેસ પક્ષને આવશે એવો મને વિશ્વાસ છે. વિધાનસભા અને જે કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનું નબળું પ્રદર્શન રહ્યું તો શું જિલ્લા શહેરના માળખામાં પણ આગામી સમયમાં ફેરફાર કરવામાં આવી શકે? અમે ચોક્કસ પ્રભારીઓની નિમણૂકો કરી છે. અમારા એઆઈસીસીના ઝોન વાઇઝના સેક્રેટરીઓ છે, કાર્યકર્તાઓને સાંભળશે, કાર્યકર્તાઓની વાત, લોકોની વાત, એના આધાર પર પ્રભારી અને એઆઈસીસીના સેક્રેટરી મારફત જે કોઈ દરખાસ્ત આવશે, હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં બેસીને કોઈ નિર્ણયો નથી કરવાનો. આખરે સ્થાનિક અવાજ શું છે, કાર્યકરોના દિલમાં શું ભાવના છે, એના આધાર પર જ્યાં જરૂરિયાત હશે ત્યાં ફેરફારો પણ આવશે. જ્યાં અમારા જ મિત્રો કદાચ થોડા હતાશ થયા હોય કે અમને કંઈક ના આવે, અમે જનૂનથી કામ કરવા માંગીએ છીએ અને કાર્યકર્તાઓની ભાવના હશે, તો એમને આગળ તક પણ મળશે, કામ કરશે, એને ચોક્કસ સ્થાન મળશે જ. સારો તે મારો, જે પક્ષ માટે સારો હશે એ મારો છે. પક્ષને નુકસાન કરનાર વ્યક્તિ મારી આજુબાજુ ગમે તેટલા દેખાતા હોય તો પણ જો પક્ષને ફાયદો ન કરી શકતા હોય તો એમણે બીજા માટે જગ્યા સંગઠનમાં. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.